તું બોલાવી લે ચાર પાંચ મિનિટ નમસ્તે, હું ઝીલ પણસારા છું. કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચમાં સ્ટડી કરું છું. અમે અત્યારે સ્ટ્રાઇક પર આવ્યા છીએ. રીઝન એ છે કે આ બધી પ્રાઇવેટ કોલેજીસ છે, જેમ કે રાય યુનિવર્સિટી છે, પારુલ યુનિવર્સિટી છે, એ લોકો પોતાનો પ્રાઇવેટ કોર્સ ચલાવે છે એગ્રીકલ્ચરનો. અને પછી એ લોકોનું માનવું એવું છે કે અમે એન્ટ્રન્સ દ્વારા એમએસસીમાં આવવા માગે છે, જેમને પોસાતું નથી એમ. એટલે અમારો હેતુ એમ છે કે તમારું પ્રાઇવેટાઇઝેશન બંધ કરો. અત્યારે એસાના રૂલ્સ છે કે 30 હેક્ટર જમીન છે, એમાંથી 20 હેક્ટર જમીન છે એ સિર્ફ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે હોવી જોઈએ, રિસર્ચ સેન્ટર માટે હોવી જોઈએ, લેબોરેટરી માટે હોવી જોઈએ. જે એ લોકો પાસે એક તો જમીનનો પ્રોપર એગ્રીકલ્ચર નોલેજ પણ નથી, પ્રેક્ટિકલ નોલેજ નથી, એ લોકોને એ પણ નથી ખબર કે પીસીબીનો મતલબ શું છે. અને એ લોકો અમારી એન્ટ્રન્સમાં આવીને 480 સીટ અત્યારે રોકી રહ્યા છે. બસ તો અમારો એ જ મોટો છે કે તમે આ બધી પ્રાઇવેટાઇઝેશન બંધ કરો, લેવું હોય તો ડોનેશનથી ના લ્યો, અને આવી અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ દ્વારા તમે સીટ રોકો અમારી. બસ, થેન્ક યુ. નમસ્કાર, મારું નામ અર્પિત પટેલ છે. અમે અત્યારે મૌન રેલી કાઢી છે મક્તમપુર પાટિયાથી કલેક્ટર ઓફિસ સુધી. અમારો મેઇન મુદ્દો છે કે જે અંડર ગ્રેજ્યુએટની અંદર પ્રાઇવેટ કોલેજો ચલાવવામાં આવી રહી છે તેની અંદર ગેરકાયદેસર ચાલી રહી છે. 2016ની અંદર સરકારશ્રી દ્વારા એમને નોટિસ પાઠવવામાં આવી હતી, જેટલા પણ ગેરકાયદેસર કૃષિલાયક કોર્સો છે તેને બંધ કરવામાં આવે, તેમ છતાં એ હજી સુધી બંધ થયા નથી. અને આ વર્ષે 2018ની અંદર એ લોકો પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર એમની સરકારી કોલેજની અંદર એડમિશન માટે માંગ કરી રહ્યા છે, જે સદંતર ખોટું છે. જે ICAR જે કે વિશ્વની અંદર સૌ પ્રથમ માળખું આવે છે એગ્રીકલ્ચર રિસર્ચ, એનું સંશોધન અને એને વિસ્તરણ કરવાની અંદર જે સૌથી સારું માળખું છે તેની પણ એમની પાસે માન્યતા નથી. તો એ લોકો કેવી રીતે પીજીની અંદર માન્યતા મેળવી શકે એની માટે અમારા જે યુજીના સ્ટુડન્ટ છે એમના પણ સ્ટે આવી ગયો છે. અમારી જે એન્ટ્રન્સ એક્ઝામ છે એ પણ લેવામાં નથી આવી, અને એના લીધે ઘણા વિદ્યાર્થીઓનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. જે ન થાય એના માટે અમે મૌન રેલી આજે કાઢી છે અને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર પાઠવવા જઈ રહ્યા છીએ. અને અમારો મેઇન મુદ્દો એ જ છે કે પ્રાઇવેટ કોલેજને પીજીની અંદર એડમિશન ન મળવું જોઈએ અને પ્રાઇવેટ કોલેજના કોર્સ વહેલામાં વહેલી તકે બંધ થવા જોઈએ. નમસ્કાર, મારું નામ પટેલ મૈત્રી છે. હું નવસારી કૃષિ યુનિવર્સિટીના સબ સેન્ટર ભરૂચમાં અભ્યાસ કરું છું. અમારો મેઇન પ્રોબ્લેમ એ છે કે અત્યારે જે રાય યુનિવર્સિટી કે બીજી મારવાડ યુનિવર્સિટી, એ બધી જે યુનિવર્સિટીઝ છે જે પ્રાઇવેટ રીતે ચલાવે છે એમના પ્રોગ્રામ્સ કૃષિને લગતા, જે અમને સદંતર ખોટું લાગી રહ્યું છે. અમને અમારા ટકા અમારી મહેનતના લીધે થઈને અમે આ કૃષિ યુનિવર્સિટી જે ગવર્મેન્ટની રિલેટેડ છે એનાથી અમે ભણીએ છીએ. અમને એ વસ્તુ નથી જોતી કે એ લોકો, અમને એવું નથી કે એ લોકો એડમિશન ના લે, એ લોકોને લેવા જ છે એડમિશન તો અમારી કૃષિ યુનિવર્સિટીઝમાં લે. એ લોકો પ્રાઇવેટ રીતે જે આ પૈસાથી ને એનાથી ડિગ્રી મેળવે છે એનાથી અમને વિરોધ છે. એ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. અને અમને બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી, એ લોકોને ભણવું હોય તો અમારી યુનિવર્સિટીમાં મોસ્ટ વેલકમ છે એ લોકોને. બસ એ લોકો આ ખોટી રીતે જે એડમિશન લઈ રહ્યા છે અને જે પૈસાના જોગે એ લોકો જે બહાર કરી રહ્યા છે અને જે એ લોકો આવે છે, અને અત્યારે તો એવી માગણી કરે છે કે અમારી એમએસસી એન્ટ્રન્સની જે એક્ઝામ છે એમાં એ લોકોને ભાગ મળે, એ લોકોને એડમિશન લેવા માટે એ લોકોને ચાન્સ મળે. પણ અમે એવું નથી ઈચ્છતા એ લોકો એમના ડિગ્રીના ભોગે અને પૈસાના જોગે લઈને અમારા ગવર્મેન્ટના સ્ટુડન્ટ્સનું ફ્યુચર બગાડી રહ્યા છે. એ અમને બિલકુલ પોસાય એમ નથી. એટલે અમે એ જ કહીએ છીએ, બસ તમે આ બધી વસ્તુ બંધ કરો અને પ્લીઝ હવે તેમને લેવું જ હોય એડમિશન તો એ લોકો છે ને અમારી યુનિવર્સિટીઝમાં લઈ શકે છે, બીજું અમને કાંઈ જરૂર નથી. થેન્ક યુ.